મોહન એન્ડ હિઝ વીણા યુનિટ થ્રી આપણે યુનિટ થ્રી ચેપ્ટર ત્રીજું છે મોહન અને એમના વીણા વિશેનું તો પ્રી ટાસ્ક અહીંયા એક પ્રી ટાસ્ક આપેલી છે સ્ટડી ધ પાઇચાટ એન્ડ રાઈટ અ ગ્રાફ આન્સરિંગ ધ ક્વોશન્સ સોરી રાઈટ અ પેરાગ્રાફ બાય આન્સરિંગ ધ ક્વોશન્સ એટલે કે અહીંયા એક પાઇચાટ આપેલું છે એ આપણે ભણવાનું છે અને એના આધારે આપણે એક ફકરો લખવાનો છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાઇકડ બાય સ્ટુડન્ટ એટલે કે ક્લાસમાં જો સો સંખ્યા હોય તોમાંથી કેટલા બાળકોને કયું મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે એ અહીંયા આપેલું છે તો પચાસ ટકા હાર્મોનિયમ છવ્વીસ ટકા તબલા છે ચૌદ ટકા ફ્લ્યુટ એટલે કે વાંસુળી અને દસ ટકા ગિટાર આ ગમે છે હવે એના આધારે અહીંયા પ્રશ્નો જવાબ આપેલા છે તો વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સૌથી પોપ્યુલર એટલે કે સૌથી ચાહીતું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે તો એ છે હાર્મોનિયમ વિચ ઇઝ ધ લિસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સૌથી ઓછું વાળું તો એ છે ગિટાર હાઉ મેની ઓફ ધ સ્ટુડન્ટ લાઇક ધી ફ્યુટ એટલે કે વાંસળી વગાડવાનું કેટલા લોકોને ગમે છે તો એ છે ફોર્ટીન ચૌદ ટકા ફોર્ટીન પર્સેન્ટ વટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન ધ પોપ્યુલરિટી ઓફ ફ્લ્યૂટ એન્ડ ધ તબલા એટલે કે ફ્લ્યૂટ ને તબલા આ બંને વચ્ચે કેટલો અંતર છે એની ચાહકો વચ્ચે તો એ છે ટવેલ પર્સેન્ટ બાર ટકાનો છે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇકડ બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ એટલે કે લગભગ અડધા છોકરાઓને કયું ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે તો એ છે હાર્મોનિયમ અરે નીચે એક અહીંયા સ્ટોરી આપેલી છે મોહન વિશેની ચાલો વાંચીએ મોહન વોઝ બોર્ડ ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ એટલે કે મોહનનો જન્મ એક એવા પરિવારમાંથી હતો જ્યાં બધા લગભગ સંગીતકાર હતા મ્યુઝિક ઇન ઇઝ બ્લડ એટલે કે મ્યુઝિક જે સંગીત છે એના ખૂનમાં હતું હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન્સ લાઇક હિઝ ફાધર એન્ડ એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ ટુ એટ ધ વોયલિન એટલે કે છે કે એ મોટો થયો છે એના પપ્પા જે છે એ પણ અને બીજા ફેમિલી મેમ્બર્સ હતા બધા સંગીતકાર હતા તો એને પહેલાં એમને ગાવામાં રુચિ હતી તો એમને વોકલ મ્યુઝિક એટલે કે પોતાના ગળાના સૂર સુધાર્યા અને પછી એમને વોયલિન શીખવાનું કોશિશ કરી વેન he વોઝ અબાઉટ ટેન હી વોઝ સ્ટાર્ટેડ liking સિતાર એટલે જ્યારે એમની ઉંમર લગભગ દસ વર્ષની થઈ ગઈ તો એમને સિતાર એટલે કે એવું ગિટાર જેવું જ હોય છે એ એમને વગાડવાનું મન થયું હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ફોર અબાઉટ થ્રી યર્સ એટલે કે એમાં પણ એમને શીખ્યું અને ત્રણ વર્ષ સુધી વગાડ્યું અ જર્મન લેડી came ટુ સ્ટે વિથ mohan ફેમલી ટુ learn મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર એટલે કે એક જર્મન લેડી એટલે કે જર્મનીની એક મહિલા જે છે એમના ફાધર પાસે મ્યુઝિક શીખવા આવી હતી અને ત્યાં જ રોકાણા હતા ઇટ વોઝ ધેન ધ ગીટાર એન્ટર્ડ હિઝ લાઈફ એટલે કે બસ આ જ સમય પછી એમના જીવનમાં ગિટારની ગિટાર શીખવાનું ઉત્સુક થયું હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ નો વન નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી સેડ મોહન ટુ હિમસેલ્ફ ગિટાર લુક હિઝ ટુક હિઝ ટાઈમ બરાબર એટલે કે છે કે મારે હવે બીજું એ કંઈ વાયંત્ર નથી વગાડવું ખાલી ગિટાર જગાડવું છું વગાડવું છે અને ગિટાર જ વગાડવું એ મારું જીવન છે એ જ મનમાં વિચારી અને એ પોતાનો પૂરેપૂરો સમય ગિટાર શીખવામાં આપી દે છે ગિટાર ધ હોલ ડે ગિટાર અવર ફેમિલી ઇઝ અ અવર ફેમિલી વેર સિતાર વોકલ ક્લાસિકલ વોકલ વોલિન આર પ્રેક્ટિસ્ટ એટલે કે ગીટાર આખો દિવસ ગિટાર જ આપનું પરિવાર એવું છે જ્યાં સિતાર ગાવાનું અથવા તો જે ક્લાસિકલ જે છે આપણે મતલબ સાંસ્કૃતિક બધી વસ્તુઓ છે એ ઉપયોગ કરી અને આપણે એમની મહેનત કરતા હોય છે શીખતા હોય છે ધ ગિટાર ડઝ નોટ હેવ એની ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડૂ એન્ડ મોર એવર એટલે કે ગિટાર જે છે એનો એટલો બધો ચાહકો નથી જેટલા કે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ આપના જે દેશી બધા જે વસ્તુઓ છે હાર્મોનિયમ તબલા ફ્લુઇડ ગિટાર સોરી એકતાર છે સિતાર છે એના છે એટલા ડૂ યુ નો ફાધર ડઝ નોટ અપ્રૂવ યુ ફોલો ફોર ધ ગિટાર એટલે કે છે કે તમને ખબર છે તમારા પપ્પા જે છે એ તમને ગિટારના ચાહકોથી તમને પછી ચાહશે નહીં એમ તમારા પતિ ધ્યાન ઓછું આવશે જો કે તમે ગિટાર શીખશો તો એવું એના આંટી કે છે બટ ઇઝ મધર કેમ ટુ હેલ્પ હિમ લેટ હિમ ફોલો હિઝ હર્ટ્સ ડિઝાયર સી ડિકલેર્ડ એટલે કે છે કે એને જે દિલમાં છે એ જ કરવા દો એવું એ કહે છે એમના મમ્મી એમના પપ્પાએ પણ એમને સપોર્ટ કર્યો હી વોઝ ઓવર જોડ એન્ડ ડિસાઇડ ટુ મોડિફાય હિઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એ બહુ ખુશ થઈ ગયા અને એમને નક્કી કર્યું કે જૂના ઇન્સ્ટ્રુમેન્ટ છે જે જૂના વાજેન્દ્રાઓ છે એમને નવા બનાવશે હી વો હી ટ્રાઈડ ટુ મેક ધીટ્સ ઇટ્સ સ્યુટેબલ ફોર પ્લેઈંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એટલે જે વેસ્ટર્ન સિતાર હતા ગિટાર એમને આપના ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વગાડવા માટે એમને એમના મોડિફિકેશન કર્યું એમના બદલાવ કર્યા હિ સ્પેન્ટ ટુ ઓ મોર ઇવન્સ ઇન ગિટાર ઓનલી એટલે કે એમને લગભગ બે અથવા તો વધારે વરસ ખાલી ગિટારમાં કાઢ્યા વન ઇવનિંગ ધે વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ એટલે એક સમય સાંજના સમયે આખો પરિવાર ભેગો થયો હતો ઇન ધી સ્મોલ ગેધરિંગ્સ મોહન્સ બ્રોધ સિસ્ટર એન્ડ નેફ્યુ હુ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તે અ ગ્રેટ અપ્રિશિએશન વોઝ અ ગ્રેટ અપ્રિશિએશન મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિચ ઇટ પરફોર્મ હી પ્લેડ ઓન ગિટાર એટલે કે જે મોહન છે એમના ભાઈઓ બહેનો અને નેફ્યુ ભત્રીજાઓ જે બધા આપણે દેશી બધા વગાડવા એમને સારો એવો બધા તરફથી રિસ્પોન્સ મળ્યો સારો એવો જવાબ મળ્યો હતો હવે વારો હતો મોહનનો આફ્ટર હિઝ પરફોર્મ હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ છે યુ નીડ ટુ વોક વેરી હાર્ડ વિથ ઇઝ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એમના પરફોર્મન્સ પછી એમના એક પરિવારજનો બોલ્યા કે હજી તમારે ઘણી મહેનત કરી જોશે આ શીખવા માટે વન ઓફ ધ રિલેટિવ સેડ ઇફ ઇટ વોઝ ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર યુ હેવ ઓલરેડી સ્પેન્ટ ટુ ઇયર્સ ઓન ઇટ બટ સ્ટીલ ઇટ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નીડ મોર એટલે કે તમે પહેલાંથી આને ઘણો સમય આપી દીધો છે અને જો તમે આટલો સમય સિતારને આપત તો તમે તમારા ભાઈને બહેનને સારી એવી ટક્કર આપત પણ હજી તમારે આમાં મહેનત કરવાની જરૂર છે હવે આપણે અહીંયાથી કાલે વાંચશું